ડ્રીમ ગર્લ, આવું બોલું તો તમને સૌથી પહેલા પણ યાદ આવે હેમા માલિની. બની શકે કે હવે તમને આયુષ્માન યાદ આવે. ડ્રીમ ગર્લ બાલાજી પિક્ચર્સ નું મૂવી છે, જેનું ટ્રેલર આજે આવ્યું છે. ચલો આજે આપણે આયુષ્માન ખુરાનાની, ધ નેશનલ અવોર્ડ વિનર એક્ટર આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ ડ્રીમ ગર્લ ના ટ્રેલર નું રિવ્યુ કરીએ. તો સૌથી પહેલા તો ટ્રેલર માં છે કોણ? આયુષ્માન ખુરાના, નુશરત ભરૂચા, દેન અન્નુ કપૂર. આયુષ્માન અને અન્નુ કપૂર એ બંને વિકી ડોનરમાં પણ જોડ્યા હતા. સો આ બંને બહુ સરસ એક્ટર્સ છે. નુશરત પણ સારી એક્ટર છે, પણ આયુષ્માનની તો વાત જ કંઈ અલગ છે. આપણે અંધાધૂન જોઈ, આપણે બધાઈ હો જોઈ, અને હવે ડ્રીમ ગર્લ. ડ્રીમ ગર્લ પણ એકદમ ડિફરન્ટ હટકે કેરેક્ટર આયુષ્માન બતાવી રહી છે. અને એમાં સ્ટોરી શું છે તો ટ્રેલરમાં બતાવ્યું છે એ પ્રમાણે કે આયુષ્માન વિમેનના રોલ બહુ સારા કરી શકે છે. એટલે કે રામાયણનું પાત્ર હોય તો એમાં સીતાનું કેરેક્ટર સરસ પ્લે કરે છે. એટલે છોકરીના કેરેક્ટર સરસ પ્લે કરે છે અને છોકરીનો અવાજ પણ બહુ સારો કાઢે છે. છે છોકરો, પણ છોકરીઓ જેવું બધું કરી શકે છે અવાજથી. સો એ એક એવી કંપનીમાં જોબ કરે છે. બિલુની દોસ્ત બનાવવા ચાહતે હો તો કોલ કીજીએ, બસ એવી જ જગ્યાએ આયુષ્માન જોબ પર લાગે છે. અને છોકરીના અવાજમાં છોકરાઓ સાથે અને છોકરીઓ સાથે વાત કરે છે. સો કારણ કે આજકાલ તો છોકરીઓ પણ પ્રેફરન્સ બદલાઈ ચુક્યા છે. અને પછી થાય છે એવું કે પૂજાના બધા દીવાના બની જાય છે. સો ટ્રેલરમાં સૌથી પહેલા તો એન્ટરટેનિંગ તો લાગ્યું છે. આખું મૂવી આયુષ્માનની ઉપર એના ખભે રહેશે એવું લાગે છે. પણ અનુ કપૂર સાથેના જે સીન છે આયુષ્માનના એ પણ બહુ કેચી અને એન્ટરટેનિંગ લાગે છે. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ફન મૂવી એવું લાગી રહ્યું છે. અને આયુષ્માને જે પ્રકારના મૂવી કર્યા છે એ પ્રમાણે તો બધા મૂવી જોવા જશે જ. ટ્રેલરને હું આપું છું 5 માંથી 4 સ્ટાર્સ, કારણ કે સખત એન્ટરટેનિંગ ટ્રેલર છે. અમુક સિચ્યુએશનલ કોમેડી આ મૂવીની અંદર બહુ જ સરસ છે. એટલે જે લોકોને પોપકોર્ન ખાઈને જોરદાર હસવા માટે જવું છે એ લોકો આ મૂવી માટે ચોક્કસથી જવાના છે.